કેમ છો કાઠિયાવાડ? ગીત રંગોલીમાં હું હિરેન સુબા આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કોકિલ કંઠી લતા મંગેશકરજીની. જી હા, લતાજીની સંગીત સાધના, એમનો સંગીત પ્રત્યેનો પ્રેમ કે એમનું ડેડિકેશન વિશેની કંઈ પણ વાત કરીએ તો મને ફિલ્મ સત્યમ શિવમ સુંદરમના એક ગીત વિશેની વાત તમારી સાથે શેર કરવાનું મન થાય છે. જી હા, વાત એમ બની હતી કે આ ફિલ્મ દરમિયાન લતાજી અને રાજ કપૂર વચ્ચે કોઈ નાની એવી વાત ઉપર ઝઘડો થઈ ગયો, એટલે લતાજીએ ગીત ગાવાની ચોખ્ખી ના પાડી દીધી. જ્યારે લક્ષ્મીકાંત પ્યારેલાલને આ વાત ખબર પડી તો એમણે રાજ કપૂરને કહ્યું કે જો લતાજી નહીં ગાય તો અમે આ ફિલ્મ નહીં કરીએ. એટલે મૂંઝાયેલા રાજ કપૂર આ વાત લઈને પહોંચ્યા પંડિત નરેન્દ્ર શર્મા પાસે અને પંડિતજીને કહ્યું કે પંડિતજી, તમે જ લતાજીને સમજાવો. પંડિતજીએ આ ગીત લખ્યું હતું એટલે પંડિતજીએ સીધો લતાજીને ફોન કર્યો અને કહ્યું કે બેટા, આપ આ જઈએ ઓર ગા દીજીએ. હવે પંડિતજીને લતાજી પોતાના પિતા સમાન ગણતા હતા, એટલે એમણે પંડિતજીને કહ્યું કે પંડિતજી, મેં સિર્ફ આપકે લીએ આ રહી હું, મેં ઓર કિસી કે લીએ નહીં ગાતી. એટલે પંડિતજી કહે, ઠીક હે, કોઈ વાત નહીં, આપ આ જઈએ. પછી ગુસ્સામાં ને ગુસ્સામાં લતાજી સ્ટુડિયો ઉપર પહોંચ્યા અને જઈને કહ્યું કે ક્યાં છે મારું ગીત, લાવો. એટલે લક્ષ્મીકાંતે એમને ગીત આપ્યું અને એક પછી એક એમ બે વાર એમને સંભળાવ્યું. પછી કહ્યું, શું લાગે છે? એટલે લતાજી કહે, હું જાઉં છું માઇક ઉપર. એટલે એ સીધા માઇક ઉપર પહોંચ્યા, એમણે રિહર્સલ કર્યું એક વખત અને રિહર્સલ સાંભળીને લક્ષ્મીકાંતે કહ્યું કે રિહર્સલ ખૂબ સરસ થયું છે, આપણે ટેક કરી શકીએ છીએ. એટલે લતાજીએ ટેક આપ્યો એટલે તરત જ પહેલા ટેકમાં જ લક્ષ્મીકાંતે સ્ટુડિયોમાંથી ટેક ઓકે કરી દીધો. એટલે લતાજી તરત જ ચપ્પલ પહેરીને સ્ટુડિયોની બહાર નીકળી ગયા. આ ફિલ્મ હતી સત્યમ શિવમ સુંદરમ અને એમનું ટાઇટલ સોંગ હતું. જોયું મિત્રો, ફિલ્મ સત્યમ શિવમ સુંદરમનું આ ટાઇટલ સોંગ લતાજીએ કેટલું સુંદર રીતે ગાયું છે. આપને ખબર પડે છે કે આટલા ગુસ્સાની અંદર પોતાના અંતરના આવેગો ઉપર કાબુ મેળવીને પણ લતાજીએ કેટલું સુંદર રીતે ગાયું છે. આ જ છે આપણા લતાજી. ગીત રંગોલીમાં આપણે ફરીથી નવી વાત લઈને મળીશું. ત્યાં સુધી જોતા રહેજો સૌરાષ્ટ્ર ટીવી. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં. આજે જ ડાઉનલોડ કરો સૌરાષ્ટ્ર.tv. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં.